વિદ્યાર્થી મિત્રો, રેશનો ઘોડો પાઠ બે નવલિકા છે. પાઠનો પ્રકાર છે નવલિકા. એના લેખક છે વર્ષા અડાલજા. ધોરણ 10 ગુજરાતી એનો આપણે સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરો. 1. વિનુ કાકા વાત વાતમાં કહેતા, એ નિશાન નીચું રાખવું, ક્યારે કોઈ નિશાન ન રાખવું, નિશાન ઊંચું રાખવું કે અન્યને નિશાન બનાવવું? તો સી, નિશાન ઊંચું રાખવું. 2. અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે માત્ર ડિગ્રીઓ મેળવે, તે ઉમદા માણસ બને, તે ડૉક્ટર બને, તે ખૂબ પૈસાવાળો બને. તો શું આવશે? તે ઉમદા માણસ બને. પ્રશ્ન નંબર 2, એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી. 2. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મળ્યા હતા? તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા. પ્રશ્ન નંબર 3, 2-3 વાક્યમાં ઉત્તર આપો. 1. બેટા ચાલ, બહુ મોડું થયું. વિનુ કાકાના વાક્યનો ગૂઢાર્થ સમજાવો. બેટા ચાલ, બહુ મોડું થયું. વિનુ કાકા વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું. 2 નંબર, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં આપો. હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધુણાવી ચૂપ રહ્યા. એમણી આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો. પ્રશ્ન નંબર 4, 7-8 લીટીમાં ઉત્તર લખો. 1. રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. રેસનો ઘોડો વાર્તામાં સંજય, નીનાબેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા સ્ફોટ કરી આપી છે. વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘડતું બધું જ કરે છે. આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબેન અંકિતને ના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. તે સારો માણસ બને છે, પરિવાર સાથે રહે છે, પ્રેમ સમય ને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે. હવે 2 નંબર છે, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને છે. આ વિધાન વિગતે સમજાવો. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને છે. આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતના મમ્મી નીનાબેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હુંફ આપ્યા.
સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી, રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી, કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોની સિંચન કર્યું, અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું, એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણમાં મા તરીકે પૂરું પાડ્યું, વિનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યું, નીનાબેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ, બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ, નીનાબેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું. ત્રણ, રેસના ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકાએ વાર્તાનું મહત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષા લગતી સ્પર્ધાત્મક ઘોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે, વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં સૌરભ ઉડો ઉતરે છે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં એમની મહેનત સફળ થઈ સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલોમાં કામે લાગી ગયો. એની નામના વધી વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી, પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે. પાઠ બે, રેસનો ઘોડો સ્વાધ્યાય પાકો કરવો અને સમજવાનો પ્રયત્ન કરવો.